गुड मॉर्निंग विद्यार्थी, धोरण छ विषय गुजराती पाठ बे हिंद माता ने संबोधन प्रार्थना गीत। लेखक है मणिशंकर रत्नजी भट्ट कान। जन्म 20/11/1867 1923। तो हजी पाठ अपने बाकी है, मैं सहजा परीक्षा लक्षी विशेष प्रश्नोत्तर वाँचू छू, ये बराबर तमारे सांभळवानुं छे वीडियो में अने नोट में पण लखवाना छे अने घरकामना चोपड़ा में पण लखवाना छे। संतानो भेगा मळीने कोने वंदन करे छे? संतानो भेगा मळीने हिंद माता ने वंदन करे छे। काव्यमां आपण विश्वासी शब्द अर्थ शुं छे? विश्वासी एटले यीशु ख्रिस्तमां विश्वास राखनार। हिंद माता सौने કેવી રીતે પોષે છે? હિંદ માતા સૌને સારું ખાવાનું આપીને પોષે છે। કાવ્યમાં ગરીબ અને પૈસાદાર માટે કયો શબ્દ વપરાય છે? કાવ્યમાં ગરીબ અને ગરીબ માટે નિર્ધન અને પૈસાદાર માટે તવંગર શબ્દ વપરાય છે। નિરીક્ષણ શબ્દનો અર્થ શું થાય? નિરીક્ષણ શબ્દનો અર્થ અભણ। કાવ્યમાં કયા સંત મહાત્માના અને રાજા મહારાજા વિશે વાત કરવામાં આવી છે? કાવ્યમાં વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી જેવા મહાન સંતાઓ, મહાત્માઓ અને રાજા મહારાજા વિશે વાત કરવામાં આવી છે। સાહો શબ્દનો અર્થ શું થાય છે? સાહો શબ્દનો અર્થ મદદ કરો। હવે છે વિકલ્પો વાંચું છું। હિંદ માટે સમુદ્ર કાવ્યના કવિ કોણ છે? બી કાંત। હિંદને કેવી ભૂમિ કહેવામાં આવી છે? ડી પવિત્ર। ત્રણ, સંતાન ભેગા મળીને શું કરે છે? તો બી જવાબ આવશે વંદન। હિંદ માતા આપણને કેવી રીતે પોષે છે? હિંદ માતા આપણને સારું ખાવાનું આપીને પોષે છે। નીચેના શબ્દમાંથી સાચી જોડીવાળો શબ્દ કયો છે? વાલ્મીકિ, ડી છે સાચો શબ્દ છે। નિર્ધનનું વિરુદ્ધાર્થી શું થાય? નિર્ધનનું વિરુદ્ધાર્થી તવંગર। સાતમું, કાવ્યમાં આવતા દેવભૂમિ શબ્દનો અર્થ શું થાય છે? તો સી પવિત્ર ભૂમિ। હવે આઠમું, યીશુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે કાવ્યમાં કવિ સારો કયો શબ્દ વાપર્યો છે? ડી વિશ્વાસી। નવમું, મદદ કરવા માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? સી સાહો। હિન્દુ અને મુસલમાન વિશ્વાસી જૈન આ પંક્તિઓમાં ખોટા શબ્દ કયો છે? તો એ પારસી। 11, વાલ્મીકિ, વ્યાસ, મીરા, કબીર, તુલસી આ પંક્તિઓમાં ખોટો શબ્દ કયો છે? ડી નાના। તો જો વિદ્યાર્થીઓ આ શબ્દોના વિકલ્પો વાંચ્યા, સવાલના પરીક્ષાલક્ષી શબ્દો વાંચ્યા અને પહેલા વિડીયોમાં તમને મેં આ સમાનાર્થી શબ્દ આપેલા છે, વંદન એ નમસ્કાર, રોગી, બીમાર, નિર્ધન, ગરીબ, નિરક્ષર, અભણ, સેવા એટલે ચાકરી, વિદ્મત, પ્રાર્થના એટલે સ્તુતિ, વંદના, શુભ એટલે સારું, વિરોધી એટલે તંદુરસ્ત, અવગર એટલે પૈસાદાર, માતા એટલે જનની જનેતા, વિરુદ્ધથી સમાન અસમાન, રોગી નિરોગી, જ્ઞાની અજ્ઞાની, શુભ અશુભ, નિર્ધન તવગર, નિરક્ષર સાક્ષર, તો અને જોડણી સુધારો એ શબ્દ પણ તમારે સાચા લખવાના છે અને સઘળીનો સ અને મીંડાવાળો સ એના શબ્દનો અર્થ જુદા થાય। સઘળીવાળો સર એટલે સરોવર અને મીંડારો સર એટલે બાણ એટલે આ શબ્દો પણ મેં તમને લખાયેલા છે આ બધા શબ્દો
તો તમારે સારા અક્ષરે નોટમાં લખવાના છે. વિડીયો બરાબર સાંભળજો અને નોટમાં લખી કાઢજો. થેન્ક યુ.